આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ આવી છે. પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, તો લોકો પોતાના ઘરમાં આંગણે અને ધાબા ઉપર ફૂલ છોડનું વાવેતર કરે છે. પોરબંદરમાં પ્રકૃતિ સાથે જોડાયેલા અનેક ગાર્ડન ગ્રુપના પ્રમુખ ભરતભાઈ રૂઘાણીએ પોતાના ઘરે 500થી વધુ ફૂલ છોડનું વાવેતર કર્યું છે. પોરબંદરમાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના અને ગાર્ડ કમિટીના પ્રમુખ ભરતભાઈ રૂઘાણી છેલ્લા 40 વર્ષથી પર્યાવરણ સાથે જોડાયેલા છે. તેમની સંસ્થા બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા પર્યાવરણ જાગૃતિને લઈને અનેક કામ કરવામાં આવે છે. તો ભરતભાઈ રૂઘાણીએ પોતાના ઘર આંગણે તેમજ મકાનના ધાબા પર 500થી વધુ ફૂલ છોડ અને આયુર્વેદિક છોડનું વાવેતર કર્યું છે. પ્રકૃતિ પ્રેમી ભરતભાઈ રૂઘાણીએ એવું જણાવ્યું હતું કે છેલ્લા 40 વર્ષથી પ્રકૃતિ સાથે જોડાયેલા છે. નિયમિત તેઓ ફૂલછોડનું જતન કરે છે અને લોકોને પણ પોતાના ઘર આંગણે ફૂલછોડ વાવે તે માટે તેઓ માર્ગદર્શન પણ આપે છે. ભરતભાઈ રૂઘાણી, પ્રમુખ ગાર્ડન ગ્રુપ ઓફ પોરબંદર. હું ગાર્ડનિંગમાં લગભગ છેલ્લા 40 વર્ષથી શોખ ધરાવું છું અને ખૂબ મોટે પાયે અમે પ્લાન્ટેશન પણ કરેલું છે. પર્યાવરણમાં પણ પ્લાન્ટેશન કરીને લોકોને એનું મહત્ત્વ સમજાવેલું છે અને મારું પોતાનું પણ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ રોપા એવા આયુર્વેદિકમાં પણ ઘણા બધા પ્લાન્ટ મારી આગળ છે, તેમજ ડેકોરેશન માટે પણ ઘણા બધા પ્લાન્ટ છે. એવી રીતે તિલક તુલસીની 10 વેરાયટી છે. એડિનિયમમાં મારી આગળ લગભગ 200 જાતની વેરાયટી છે, જેમાં એડિનિયમનું જાતે ગ્રાફ્ટિંગ કરું છું. ટેબ્લેટ ગ્રાફ્ટિંગ થાય, વી ગ્રાફ્ટ થાય, બીજા ઘણા પ્રકારના ગ્રાફ્ટિંગ થાય, તો હું પોતે જાતે બધા પ્રયોગ કરી અને સફળ રહ્યો છું. અને અત્યારે હાલમાં 200 ઉપર મારી પાસે એડિનિયમની અલગ અલગ સ્પીસીસ છે. અને અમે એક ગાર્ડન ગ્રુપ રન કરીએ છીએ, જેમાં લોકોને ગાર્ડનિંગ કરવા પ્રેરિત કરીએ છીએ. લોકોને ગાર્ડનિંગ વિશે કોઈ પણ માહિતી જોતી હોય, કોઈ પણ સહાય જોતી હોય, કોઈ પણ ખાતર જોતું હોય, રોપા જોતા હોય, તો એ પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ અને લોકોને વધુમાં વધુ આમાં જોડાવા માટે થઈને અમારો પ્રયત્ન રહે છે.